સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બલેશ્વર ગામની સીમમાં આવેલ હાઈવે નંબર 48 ઉપર બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા એક યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય એક મોટરસાયકલ ચાલકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં હોવાનું જાણવા મળે છે. પલસાણા તાલુકાના ચલથાણ ગામની સીમમાં આવેલ શિવભાઈ રેસિડેન્સીમાં રહેતા સચિવ ઉર્ફે દાદાભાઉ સંતોષ યાદવ પલસાણા કાલાઘોડા વિકાસ મિલમાં નોકરી કરી ગુજરાન ચલાવે છે. ગતરોતે સ્પ્લેન્ડર બાઇક ઉપર સવાર થઈ બલેશ્વર ગામની સીમમાં નેશનલ હાઈવે નંબર 48 ઉપર મુંબઈથી અમદાવાદ તરફ જવા રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે તેને બાઇક પર પૂર ઝડપે હંકારી અને એક બાઇક સાથે અથડાવી દીધી હતી. સર્જાયેલા અકસ્માતમાં સચિન યાદવને શરીરે ગંભીર ઇજા પહોંચતા તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવક બાઇક ચાલકને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. બનાવ અંગે પલસાણા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.